सूरत महानगरपालिका द्वारा सूरत टेक्सटाइल मार्केट नी जमीन फरी 49 वर्षना भाड़ा पट्टे नो करार करी लीज करवा आपी दीधी छे, जेने बहुमतीना जोरे वधारो करी 99 वर्षना भाड़ा पट्टो करार करायो छे। जो के हालमां सूरत टेक्सटाइल मार्केटनी 1033 दुकानो दुकानदारोने वहीवटदार दिनेश राठोडना नामे एक मेसेज करायो छे, जेमां 4 लाख सूरत टेक्सटाइल मार्केट अने 1 लाख भारतीय जनता पार्टीना नामे चेकथी आपवा तथा भाजपने आपेल एक इन्कम टेक्समां बात मळशे। अने જોઈને કોઈને આ બાબતે પ્રશ્ન હોય તો દિનેશભાઈ રાઠોડનો કોન્ટેક્ટ કરવો તેમ જણાવ્યું છે, જેથી ભાજપ દ્વારા પોતાની પાર્ટી ફંડ માટે કે પાર્ટી ફંડનું નક્કી કરી જૂના દર એ બીજા 50 વર્ષ માટે ભાડા કરાર રિન્યુ આપી સુરતની જનતાને 4000 કરોડનું નુકસાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે। આપ સૌ બહુ સારી રીતે જાણો છો એ રીતે કે 2021માં સુરત મહાનગરપાલિકાની નવી બોડી બનીને આવી અને ત્યારબાદ સૌથી પહેલાં એક જે વિવાદ ચાલ્યો એ વિવાદ હતો કે 2017-18માં સુરત ટેક્સટાઇલ માર્કેટ શોપર્સ એસોસિએશન દ્વારા જે નવો કરાર સુરત મહાનગરપાલિકાના જે તે સમયના સત્તાધીશો સાથે કરવામાં આવ્યો હતો, એ કરારમાં સુરત મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખે સુધારો વધારો કર્યો। 1967-68માં બનેલી ટેક્સટાઇલ માર્કેટ 50 વર્ષની એમની લીઝ એમના કરારો પૂર્ણ થયા બાદ ફરીથી નવા કરારો 49 વર્ષ માટે જે તે સમયના સત્તાધીશોએ એમને આપ્યા, 127 કરોડ રૂપિયાના કરાર થયા કે 127 કરોડ રૂપિયા આપવાના, એ પસાર થઈ ગયા બાદ 4 વર્ષ પછી નવી ચૂંટાયેલી સત્તાધીશોએ નવી ચૂંટાયેલી પાંખે એને એ જ રકમમાં એ 49 વર્ષના કરારને 100 વર્ષની આસપાસનો એટલે કે 99 વર્ષનો કરી આપ્યો। આમ આદમી પાર્ટીએ આનો ખૂબ જ વિરોધ કરેલો હતો અને આ વિરોધ છેક સુધી કરેલો હતો, એમાં અમારી ધરપકડ પણ થયેલી, અમારા ઉપર એફઆઈઆર પણ થયેલી। એ પ્રમાણે અમારી જે માંગ હતી કે આ જે જૂની ટેક્સટાઇલ માર્કેટ છેલ્લા 50 વર્ષથી બનેલી હોય, ખરેખર એનો સ્ટ્રક્ચર રિપોર્ટ, એમની સ્ટેબિલિટી રિપોર્ટ થવી જોઈએ અને એ પ્રમાણે ફરીથી નવા કરારો થવા જોઈએ। 50 વર્ષ પહેલાં બનેલા બિલ્ડિંગો જે ખખડધજ થઈ ગયા છે એમને ઉતારીને નવી એફએસઆઈ પ્રમાણે જો એ દુકાનો વધારે બનાવવામાં આવે તો હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જે 1033 દુકાનો છે એ નવી એફએસઆઈ પ્રમાણે 4000 કરતાં પણ વધારે દુકાનો બની શકે, અને એ પ્રમાણે જો દુકાનો બને તો સુરત મહાનગરપાલિકાને કરોડો નહીં પણ અબજો રૂપિયાની આવક થાય એમ હતી, પણ નવી ચૂંટાયેલી પાંખે પોતાના પાર્ટી ફંડ મેળવવા માટે એના એ જ 127 કરોડ રૂપિયાના કરારને જે 49 વર્ષ માટેનો હતો આ કરારને વધારો કરીને 99 વર્ષનો એટલા માટે કર્યો કે એના દ્વારા ભારતીય જનતા પાર્ટીની તિજોરી છલોછલ ભરાયેલી હતી। હમણાં થોડા જ સમય પહેલાં એડીઆરનો રિપોર્ટ આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પાસે 4850 કરોડ રૂપિયાની સંપત્તિ એટલા રૂપિયા એમની પાસે છે, અને સૌથી અમીર પાર્ટી, ભારતની સૌથી અમીર પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, એ આવી જ રીતે બની છે। એ એસટીએમ માર્કેટની જગ્યા જે સુરત મહાનગરપાલિકાની છે એ જગ્યાથી સુરત મહાનગરપાલિકાની તિજોરી ખરેખર છલોછલ ભરાય એમ હતી, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી અને પોતાની તિજોરી જે છલોછલ ભરવાનું આયોજન કરેલું હતું એ આયોજન 2 દિવસ પહેલાં જ ખુલ્લું પડી ગયું। સુરત ટેક્સટાઇલ માર્કેટના જે સમિતિ જે છે એ સમિતિમાં એક જવાબદાર વ્યક્તિ દિનેશભાઈ રાઠોડ નામના વ્યક્તિ, એમણે પોતે તમામ વેપારીઓને એક વોટ્સઅપ મેસેજ મોકલો અને મેસેજની અંદર એણે લખ્યું હતું કે એ જે કરારો થયા છે એ કરાર પ્રમાણે 10 વર્ષના હપ્તા આપણને બનાવી આપવામાં આવેલા છે એસએમસીએ, એ 10 વર્ષના હપ્તા પ્રમાણે દરેક દુકાન માલિકે 5 લાખ રૂપિયા આપવાના છે, આ 5 લાખ રૂપિયામાંથી 4 લાખ રૂપિયા એ શોપર્સ એસોસિએશનના બેંકમાં આપવાનું, ત્યાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ અને એસએમસીને આવશે, અને બાકીના 1 લાખ રૂપિયા જે છે એનો ચેક બનાવવાનો, આ ચેક ભારતીય જનતા પાર્ટીને ફંડ તરીકે આપવાનો છે, એટલે કે 1033 દુકાનધારકો જે છે એ 1 લાખ રૂપિયા આપે એટલે 10 કરોડ 33 લાખ રૂપિયા થાય, આ 10 વર્ષ સુધી જો આપવામાં આવે તો અંદાજિત 100 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં આ જમા થાય, એટલે કે સુરત મહાનગરપાલિકા
કે જેમના વહીવટીય વડા તરીકે માનનીય કમિશનર સાહેબ એ આયોજન કરી રહ્યા છે કે આપણે આવક કેવી રીતે વધારી શકીએ અને આપણે ત્યાંથી જાવક કેવી રીતે ઘટાડી શકીએ એની કમિટી એમની સમિતિ બનાવવામાં આવે તો સુરત મહાનગરપાલિકાને આનો ફાયદો થઈ શકે. એક બાજુ જ્યારે આવી વિચારણા આવા આયોજનો ચાલતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો સુરત મહાનગરપાલિકાની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે, કારણ કે એમને એમની પોતાની તિજોરી ભરવી છે અને આ બાબતનો ખ્યાલ આખે આખા સુરત સહિત આખે આખા ગુજરાતને આવી ચૂક્યો છે. ત્યારે અમારી એ માંગ છે, આ માંગને લઈ અને અમે જુલાઈમાં 28 જુલાઈની આસપાસ અમે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી હતી અને એ પિટિશન મુજબ હાઈકોર્ટે એક ઓરલ ઓર્ડર કરેલો હતો 15/9ના રોજ કે આ બાબતમાં એક વખત તમે મહાનગરપાલિકાના વહીવટીય વડા તરીકે કમિશનર સાહેબ અને અગ્ર સચિવ ગુજરાત સરકારને પણ પત્ર લખો, જો નિયમ અનુસાર એ લોકો કામ નહીં કરે તો અમને આ બાબતની જાણકારી આપજો. આ બાબતનો પત્ર 17/9ના રોજ અને 18/9ના રોજ અમે એક પછી એક સચિવશ્રીને અને મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એ ઓર્ડર એમને આપેલો હતો, એ કોપી પણ અહીંયા છે. એ પછી કમિશનર સાહેબ પાસે જઈ અને મેં વારંવાર રજૂઆતો કરેલી પણ કંઈ જવાબ મળ્યો નહીં, એટલે સ્પષ્ટતા સાથે દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટી જેને અમે રંગે હાથે પકડવા માંગતા હતા એવું વિચારતી હતી કે આ કંઈ કરવું નથી, એટલે કમિશનર સાહેબ ઉપર પણ એમને દબાણ ઊભું કરેલું હતું આવું અમને જણાઈ આવેલું હતું. પણ હવે આ બાબત જ્યારે સમગ્રપણે ઉઘાડી થઈ ગઈ છે ત્યારે ફરીથી કમિશનર સાહેબની સાથે સાથે અમે તમામ જનતાને પણ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર આજે લોકોની સમક્ષ આવી ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ખિસ્સાઓ ભરવા માટે સુરત મહાનગરને, સુરત મહાનગરની જનતાને, સુરત મહાનગરપાલિકાને ચૂનો લગાડવાનું જે કામ કરેલું છે એ જનતા સમક્ષ આવી ચૂક્યું છે. ત્યારે ફરીથી આજે કમિશનર સાહેબશ્રીને અમે રૂબરૂ મળવા જઈ રહ્યા છીએ. કમિશનર સાહેબને અમે કહીએ છીએ કે હાઈકોર્ટનો જે ઓર્ડર હતો એ ઓર્ડર પ્રમાણે તમને જે અમે પત્ર લખેલો તો એમનો જવાબ આપો. 7 દિવસની અંદર જો આનો અમને જવાબ નહીં મળે તો 7 દિવસ પછી અમે ફરી પાછા હાઈકોર્ટમાં જઈશું. હાઈકોર્ટમાં અમારા વકીલ માનનીય શ્રી પ્રતિકભાઈ ઠક્કર દ્વારા આ પિટિશન દાખલ કરવામાં આવેલી હતી અને અઠવાડિયાની અંદર જો જવાબ નહીં મળે તો અઠવાડિયા પછી તરત જ આ પિટિશન ફરીથી દાખલ કરવામાં આવશે અને આમાં તમામ સત્તાધીશો વિરુદ્ધ અને સુરત મહાનગરપાલિકાના વહીવટીય વડા તરીકે કમિશનર સાહેબશ્રીને પણ જો જરૂર પડશે તો કોર્ટમાં ઢસડી જવા માટેની અમારી તમામ તૈયારીઓ છે. આભાર. વધુમાં સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 28 જુલાઈ 2021ના રોજ હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે અને 15 સપ્ટેમ્બર 2021ના રોજ ઓરલ ઓર્ડર કર્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે જવાબદાર અધિકારી જેમ કે મહાનગરપાલિકા કમિશનર અને અગ્ર સચિવ ગુજરાત ગાંધીનગરને આ બાબતે યોગ્ય પગલાં લેશે તેની જાણ કરવાની હતી, જોકે તેમ છતાં કોઈ નિર્ણય કરાયો નથી. બ્યુરો રિપોર્ટ, સુરત.